ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને 3:30 થઈ ગયા છે અત્યારે. હું ગુડ મોર્નિંગ કહી રહી છું બીકોઝ હમણાં જ મારી મોર્નિંગ થઈ છે. અત્યારે હું આઉટફિટ દેવા માટે જઉં છું ચિંતલના ત્યાં. ગઈકાલે જે આઉટફિટ મેં વિયર કર્યા હતા એમના ત્યાંથી મેં લીધેલા હતા. અને અત્યારે હેતલબેન ને સચિનભાઈ પણ આવી રહ્યા છે, મતલબ એ લોકો તો પહોંચી ગયા છે ગેટે. હું બસ જસ્ટ જઈ રહી છું અને આઉટફિટ આપીને પછી હેતલબેન સચિનભાઈ આવે છે મારા ઘરે. સો ફટાફટ, અને નાઇટ ડ્રેસ વિયર કરેલો છે, બહુ જ પણ આવી રહી છે, હજુ પણ આવી રહી છે. લેટ ઉઠી છું તો પણ, બીકોઝ લાસ્ટ નાઇટ બહુ લેટ સૂતી હતી. સો લોકમાં બનારો, આજે છે 8th. તમને બધાને 8th શુભકામનાઓ. બધા આજે નૈવેદ્યને બધું કરવા માટે ગામડે ગયા હશો, કાં ઘરે કરતા હશો. સો કેવું ચાલી રહ્યું છે બધું કમેન્ટ કરજો. અને આજનો બ્લોગ સ્કીપ ના કરતા, બહુ મજા આવવાની છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ થવાનું છે. સો બ્લોગ સ્કીપ ના કરતા સ્ટે ટ્યુન. હેતલબેન આટલી સ્પીડે ગયા હતા ને, અત્યારે એટલી સ્પીડે આવી રહ્યા છે. કાલ આટલી સ્પીડે ગયા હતા ને હેતલબેન? અમે ફટાફટ આઉટફિટ આપી ના, એની બી તો આટલું કોઈ નહીં બને આપવા નહીં ઉપર. કેસે એનું આઉટફિટ તો ત્યાં ચિંતલ ને મળવા આવ્યા છે આપણે. ના ના, આ બેહી રહ્યા હતા. પૂછી જોજો, હું બોલાવું ને હમણાં બાર કે પૂછો કોણે બેહી રહ્યું હતું. પગ નહીં દુખતા? સીડીઓ ચડીને તમને પગ દુખી જાય છે. હા એ છે. ચલ બેન, હજુ વાતો ના વડા કરવાના છે કે જવાનું છે? જ્વેલરી લેવાની છે. અહીંયા તમને જ્વેલરી પણ રેન્ટ ઉપર મળી જશે. સારી છે, લઈ લો. સરસ છે. જિંદગીમાં પહેલી વખત ફટાફટ બોલ્યા હું. નીચે સચિનભાઈ કહેવાનું ના, ફટાફટ ચાલો વાતો વડા ના કરશે. હું તો વાતો ના વડા કરતી જ નહીં. કાલ કોણે કરે? સાચું કેજો. અનભાઈ કાલ તો તમને એક વસ્તુ તો કહેવાની ભૂલી કે વાતો વડા કરે એ તો અલગ, પાછું આપણે ચોપાટી આપીને ખાવા. મન, રચિતા, નામન અને એમણે ચાર લઈને આવ્યા ને, તો એમની તો ખાધી ખાધી પાછી મારી ખાઈ ગઈ. એટલો તો ટાઈમ વેસ્ટ એમ પૂછો. સાચી વાત છે. તમારે તો દિવસ બી કુર્તી નહી પહેરે ને? કોણ એની? નહીં, હું મારી વાત કરું. નવરાત્રી ચાલે એટલે આવડી. પૈસા નાખવાના કોના માટે? મિસ્યુના માટે. ઓકે, થેન્ક યુ. વેલકમ. મમ્મી આજે મીશુ અને ગોતુ મારા ઘરે લેવાના છે, હે ને? મમ્મી આવે ત્યાં સુધી. આ હા હા, મારા ઘેર તો જો લક્ષ્મી માટે આવે છે. ભાઈ લક્ષ્મી આવી છે, લક્ષ્મી બે બે. નવરાત્રિના 8th દિવસે બે માતાજી આવી ગયા નહીં, હે ને? કોની જોડે રમે તું? ફૂવા જોડે રમતી હતી. હે બીતો, રમો. આઈ જશે મમ્મા, આઈ જશે. હા, ગોયા માલો કઈ જશે બેટા. ચલો 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 ચલો, ભૈલાન ગોયા માલો કરે. હા બસ બેટા, બસ મળી. ચલો આગળ તો જમા દીકો. ના બેટા, ના બેટા, ના રોવાય, ના રોવાય દીકા. મિશિતા બા શું બનાવે છે? મમ્મ બનાવે. હે, મમ્મ બનાવે છે. મિશિતા બેટા પૂરી નહીં બનાવી. બનાવું બેટા, હું બનાવું ને. તારે ખાવી છે ને? તાર માટે જો બા બનાવે છે ને. ના ના, નથી કરવી. હા, હેલ્પ નથી કરવી. છોકરી કી ગયા આવો? હે બકા, ડાયડા દીકો છે. મીશુ, મીછુ. સો ગાઈઝ, અત્યારે શાક થઈ ગયું છે અને પૂરીની તૈયારી થઈ રહી છે.
તો જલ્દી જલ્દી શાક પૂરી થાય પછી ધીંગલી ખાઈ લે છે. મમ્મ ખાવાનું ને બેટા, હે ને? ઓય હોય, આ છોકરાઓની બળી બહુ જાય. હા બેટા, ભયો છે? બાબુ છે, બાબુ. હે બાબુ, તને મજા આવે ને હેરાન કરવાની? અરે ના કરો એને એવું બિચારી ને. ના બેટા, ના બેટા, મીઠું લઈ લઈએ. ચલો બસ જો પેલા ના આવ્યું. શું તને લઈ લો, તને લઈ લો, આઈ જા. હા બેટા બસ બે મારવાન નહીં, હો મારવાન નહીં, ખોટી વાત નિશી એવું નહીં કરવાનું બેટા. નિશુ મીશુ નિશુ મીછુ, આ તો નિશુ ફોર્મમાં આવી ગયો છે, નહીં તો આવું નહીં કરતો. એ ફોર્મમાં ફોર્મમાં ગબડી જશે. હે અને આજો નાચું મેં આજ છન છન છન, બસ એ ખાલી અંદરથી બહાર, બહારથી અંદર બસ. સો ફેમિલી, અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે અમે લોકો નીકળ્યા છે. નિકેશ મને મૂકવા આવ્યા છે તલબેનના ત્યાં. ત્યાં રેડી થઈને પછી અમારે લોકોને કદાચ પાર્ટી પ્લોટ 99% જવાનું થશે, કદાચ ના પણ થાય. સો ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી ગયા છે તલબેન ને લોકો થોડી વાર પહેલાં જ નીકળ્યા મારા ઘરેથી, અને બસ નીકળીએ છીએ ત્યાં પહોંચીએ, ફટાફટ રેડી થઈએ અને પછી જઈ ગરબા રમવા. સ્વસ્તિક કરતા બિલકુલ બી નથી આવડતો. 3 વખત ઊંધો સ્વસ્તિક કર, અત્યારે સીધો કરે તો એમ પણ કે ઊંધો છે તો, પણ અત્યારે તમે 3 વખત ઊંધો કરો તો મને એવું લાગે આવું જ હતું. તમે મને ઊંધું કરે, બીજી સિંગરોની 500 પબ્લિક વચ્ચે આવું કરી જાય. તમે વળી ઊંધો કરો તો બિચારી હાથ કે ને? ઊંધો નહીં, એટલે સીધો છે. એ તો અત્યારે સીધો કર્યો. હા ખોટું ના કહેશો, આગળ જ લાઈન હતી. અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી, અને બહુ જ સરસ મજાની મને રેડી કરી છે હેતલ બેને. અને કોઈની એવી કમેન્ટ હતી કે, અને મેં વાંચી અને તરત જ હેતલબેને પણ વાંચી. મને લાઇટ પ્રોપર નથી આવી. હા બેઠા હું બીજી લાઇટ. ક્યાં છે આની સ્વીચ? સો ગાઈઝ, કોઈ એવી કમેન્ટ કરી હતી કે હેતલબેન તમને રોજ ફ્રીમાં રેડી કરે છે કે તમે પૈસા આપો છો? તો એનો આન્સર હેતલબેન જ કરશે. કોઈએ જે કમેન્ટ કરી હતી તમે બી રીડ કરી હતી, મેં પણ રીડ કરી હતી. ખુશીબેન એમને પેમેન્ટથી કામ હોય તો પેમેન્ટ આપે છે, અને મારું કામ હોય તો હું કલાપ કરું છું. ઓકે, સો તમને આન્સર મળી ગયો છે. અને મારા ને એમના વચ્ચે પેમેન્ટ રિગાર્ડિંગ ક્યારે એવું કંઈ હતું પણ નહીં. મને કદાચ કોઈ લૂક ક્રિએટ કરવો હોય તો શું કહો છો? શું કહો છો? પૈસા જોઈએ તમે લુક વિના માંગી ખુશીબેન પૈસા આપો. હા, એટલે મારું લોકોનું બોન્ડિંગ એવું છે અને એના માટે થઈને, અને કદાચ મને કોઈ લુક ગમતો હોય કે મારે આ રીતનો લુક કરવો જ છે,
તમે મને કરી આપો જ તો એમાં હું એમને પેઇડ વર્ક કરાવું છું, અને કદાચ એમને કોઈ ગમતું હોય અને મને ગમતું હોય બંનેનું હોય તો અમે કોલાબમાં વર્ક કરીએ છીએ. લાઈક હું એમના ઇન્સ્ટાગ્રામ માટે એન્ડ ટેગનું તો એવું કંઈ છે જ નહીં, એમના માટે ઓલવેઝ હું રેડી જ છું. શું કહેવું હેતલબેન? સો તમારા ક્વેશ્ચનનો જે પણ કાંઈ આન્સર હતો, તમે એવું કીધું હતું કે કમેન્ટમાં મને રિપ્લાય કરજો, બટ મેં તમને બ્લોગમાં જ રિપ્લાય કરી દીધો છે. સો થોડી વારમાં હું જઉં છું નીચે ગરબા રમવા રચિતા અને બધાની જોડે. સો બ્લોગમાં બનાવ્યો, બ્લોગ સ્કીપ ના કરતા કેવા લાગે છે બ્લોગ કમેન્ટ કરજો. અત્યારે હેતલબેનના ત્યાં ગરબા ગાવાનો મેળ ના આવ્યો તો હું હેતલબેનને ઉપાડીને મારા ત્યાં લઈ જઉં છું ગરબા રમવા માટે. એટલું વિચારો કે ત્યાં છે ને ગરબા ચાલુ હોય, પતિ ના ગયા હોય તો મારા આજે મુરત જ નહીં હોય, કોકની નજર જ લાગી હશે. જીવન પરમાઈસ નો રમીશું રમીશું મારા રમીશું સો પહોંચે. ચલો ફટાફટ ત્યાં જોઈ શકો છો હેતલબેન. આય હાય હાય મારા જ અત્યારે મસ્ત મજાના ગરબા રમીને ઉપર આવી ગઈ છું. 3:30 થઈ ગયા છે અત્યારે અને અવાજ બેસી ગયો છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફ્લાઇટમાં છે વેશભૂષા અને બહુ જ સરસ મજાનું, મતલબ બધા રેડી થવાના છે. સો ગાઈઝ કાલનું વ્લોગ જોવાનું મતલબ ભૂલતા નહીં. અને આજના વ્લોગમાં બસ આટલું જ. વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.